તો મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. ઇશરતજહાં એન્કાઉન્ટર મામલે આજે એક નવો વળાંક આવ્યો છે. અમદાવાદમાં ઇશરતજહાં બોગસ એન્કાઉન્ટર કેસ થયો હતો, જેને લઈને આજે સીબીઆઈ કોર્ટમાં ડિસ્ચાર્જ અરજી પર આજે સુનાવણી હાથ ધરવામાં આવશે. ડીજી વણઝારાની ડિસ્ચાર્જ અરજી પર આજે સુનાવણી હાથ ધરવામાં આવશે. સીબીઆઈ કોર્ટમાં આજે ડિસ્ચાર્જ અરજીની સુનાવણી હાથ ધરવામાં આવશે. મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય, ઇશરતજહાં એન્કાઉન્ટર કેસમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવશે. સીબીઆઈ કોર્ટમાં આજે અરજીને મામલે થઈને આજે સુનાવણી હાથ ધરવામાં આવશે. બોગસ એન્કાઉન્ટર કેસ થયો હતો, જેને લઈને સીબીઆઈ કોર્ટમાં આજે ડિસ્ચાર્જ અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવશે. ડીજી વણઝારાની ડિસ્ચાર્જ અરજી પર આજે સુનાવણી હાથ ધરવામાં આવશે. સીબીઆઈ કોર્ટમાં આજે ડીજી વણઝારાની અરજીને લઈને આજે સુનાવણી હાથ ધરવામાં આવશે. મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. ઇશરતજહાં એન્કાઉન્ટર કેસના મામલે આજે સુનાવણી હાથ ધરવામાં આવશે. ઇશરતજહાં બોગસ એન્કાઉન્ટર મામલે આજે સીબીઆઈ કોર્ટમાં ડિસ્ચાર્જ અરજી પર આજે સુનાવણી હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ડીજી વણઝારાની ડિસ્ચાર્જ અરજી પર આજે સુનાવણી હાથ ધરવામાં આવશે. તો સીબીઆઈ કોર્ટમાં ડિસ્ચાર્જ અરજી પર આજે સુનાવણી હાથ ધરવામાં આવશે. તો અમદાવાદમાં ઇશરતજહાં બોગસ એન્કાઉન્ટર કેસ થયો હતો, તેને લઈને આજે અરજી પર આજે સુનાવણી હાથ ધરવામાં આવશે. સીબીઆઈ કોર્ટમાં ડિસ્ચાર્જ અરજી પર આજે સુનાવણી હાથ ધરવામાં આવશે. મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય કે અમદાવાદમાં ઇશરતજહાં એન્કાઉન્ટર, જે બોગસ એન્કાઉન્ટર થયું હતું, તેને લઈને આજે કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. સીબીઆઈ કોર્ટમાં ડિસ્ચાર્જ અરજી પર આજે સુનાવણી હાથ ધરવામાં આવશે. અમદાવાદમાં ઇશરતજહાં બોગસ એન્કાઉન્ટર કેસની આજે મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરવામાં આવશે. સીબીઆઈ કોર્ટમાં ડિસ્ચાર્જ અરજી પર આજે સુનાવણી હાથ ધરવામાં આવશે. ડીજી વણઝારાની ડિસ્ચાર્જને લઈને આજે મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરવામાં આવશે. અમદાવાદમાં બ્રેકિંગ ન્યૂઝ કહી શકાય, અમદાવાદમાં ઇશરતજહાં બોગસ એન્કાઉન્ટર મામલે આજે કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. અમદાવાદમાં ડીજી વણઝારા વિરુદ્ધ જે બોગસ એન્કાઉન્ટરનો કેસ દાખલ થયો હતો, તેને લઈને આજે સીબીઆઈ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે અને આજે તેની મહત્વપૂર્ણ સુનાવણી થઈ શકે છે. ડીજી વણઝારાની ડિસ્ચાર્જ અરજી પર આજે કોર્ટમાં મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરાશે. અમદાવાદમાં ઇશરતજહાં બોગસ એન્કાઉન્ટર કેસ થયો હતો, તેને લઈને આજે મહત્વપૂર્ણ ચુકાદો આવી શકે તેમ છે. સીબીઆઈ કોર્ટમાં ડિસ્ચાર્જ અરજીને લઈને આજે મહત્વપૂર્ણ ચુકાદો આવી શકે તેમ છે. તો આજ મુદ્દે મંતવ્ય ન્યૂઝના સંવાદદાતા વિશાલ મહેતા લાઈવ જોડાઈ ગયા છે. વિશાલ, વાત કરવામાં આવે તો અમદાવાદમાં ઇશરતજહાં જે કેસ, બોગસ એન્કાઉન્ટરનો કેસ હતો, તેને લઈને શું વધુ અપડેટ્સ મળી રહી છે? જી સોનલ, ચોક્કસથી જોવામાં આવે કે જે રીતે સમગ્ર મામલો છે, ઇશરતજહાં ફેક એન્કાઉન્ટર કહેવામાં આવી રહ્યું છે અને એને લઈને જ આ કેસ ચાલી રહ્યો છે. આ કેસમાં અનેક આરોપીઓના નામ જોડાયેલા છે, તેમાંથી કેટલાક ક્રાઇમ બ્રાન્ચના તત્કાલીન અધિકારીઓ છે, જેમાં એક ડીજી વણઝારા કે જે અધિકારી તરીકે તે ઇશરતજહાં એન્કાઉન્ટર સમયે હાજર હતા, તેમનું નામ પણ જોડાયેલું હતું અને તેમણે સીબીઆઈ કોર્ટની અંદર પોતાનો જે કેસ છે તે ડિસ્ચાર્જ માટેની અરજી કરી હતી. તે કેસની અરજી આજે અહીં કોર્ટમાં ચાલી રહી છે. હું કેમેરામેનને રજૂઆત કરીશ કે તે તમને બતાવે કે સીબીઆઈ કોર્ટની અંદર આજે તેમના કેસને ડિસ્ચાર્જ માટેની અરજી કરવામાં આવી છે અને તેને લઈને જ આજે મહત્વનો ચુકાદો આવી શકે છે. એમ છે, આજે તેમના કેસ જે ડિસ્ચાર્જ અરજી છે તેના પર સુનાવણી થશે અને સુનાવણી બાદ કોર્ટ કેસમાંથી તેમને ડિસ્ચાર્જ કરવા કે કેમ તે બાબતે સુનાવણી બાદ ચુકાદો આપશે. એટલે જોવાનું એ રહેશે કે જે રીતે સમગ્ર મામલો સામે આવ્યો છે ત્યારે હાલમાં ઇશરતજહાં ફેક એન્કાઉન્ટર કેસની અંદર ડીજી વણઝારા કે જેઓ તત્કાલીન અધિકારી હતા આ કેસની અંદર, તેઓ આરોપી તરીકે અંદર જોડાયેલા છે અને તેમણે કેસમાંથી ડિસ્ચાર્જ થવા માટેની ડિસ્ચાર્જ અરજી કરેલી છે. એટલે મહત્વનું છે કે આજે આ કેસ બાબતે સુનાવણી થશે. સીબીઆઈ કોર્ટની અંદર મેજિસ્ટ્રેટની સામે આ કેસની સુનાવણી કરવામાં આવશે. ડીજી વણઝારાની જે ડિસ્ચાર્જ અરજી છે તે બાબતે સુનાવણી બાદ આ કેસની અંદર મહત્વનો વળાંક આવે તેવી શક્યતાઓ અત્યારે હાલમાં વર્તાઈ રહી છે. જી, વાત કરવામાં આવે તો આજે સુનાવણી છે, સીબીઆઈ કોર્ટમાં જે સુનાવણી હાથ ધરવામાં આવી છે તે કેટલા સમય સુધીમાં આવી શકે તેમ છે? વિશાલ, જે અત્યારે હાલમાં કોર્ટનો સમય શરૂ થયો છે અને જ્યારે
કોર્ટમાં જે ડિસ્ચાર્જ અરજી માટેની જે નંબર આવશે ત્યારે તેની સુનાવણીની શરૂઆત થશે. સીબીઆઈ કોર્ટના જજ દ્વારા તેની સુનાવણી હાથ ધરવામાં આવશે. તેની અંદર મહત્વના મુદ્દાઓનું ટાંચણ કરવામાં આવેલું છે કે કયા કયા મુદ્દાને લઈને ડીજી વણઝારાને આ કેસમાંથી ડિસ્ચાર્જ કરવા, અને એ મુદ્દાને લઈને જ અત્યારે હાલમાં જે રીતે કેસની કોર્ટની શરૂઆત થઈ છે, આ કેસ મુદ્દે અરજી બાબતે રજૂઆતો થશે અને સુનાવણી કર્યા બાદ કોર્ટ નિર્ણય પર આવશે કે આખરે ડીજી વણઝારા કે જેઓ ઇશરત જાફેક એન્કાઉન્ટર કેસની અંદર સામેલ છે તેમને કેસમાંથી બાકાત કરવા કે કેમ, અને ત્યારબાદ જ સમગ્ર હકીકત સામે આવશે. જી વિશાળ, વાત કરવામાં આવે તો જે બોગસ એન્કાઉન્ટર થયું છે તેને લઈને આજે એક મહત્વપૂર્ણ ચુકાદો આવી શકે તેમ છે, તો કેવા પ્રકારની સુનાવણી આજે થઈ શકે તેમ છે વિશાલ? જો જોવા જઈએ કે જે રીતે સમગ્ર ઇશરતજા ફેક એન્કાઉન્ટર છે, જે સમગ્ર ગુજરાતમાં ચર્ચિત એન્કાઉન્ટર છે, ના માત્ર એક એન્કાઉન્ટર પણ આ સિવાયના અનેક એન્કાઉન્ટરની અંદર ડીજી વણઝારાની સંડોવણી છે, ને એટલા માટે જ ક્યાંક ને ક્યાંક અત્યારે હાલમાં ડીજી વણઝારાએ જે રીતે ડિસ્ચાર્જ અરજી મૂકી છે તેની માટેના સુનાવણી બાબતે ખાસ કયા મુદ્દાઓનું ટચન કર્યું છે, તેના વકીલ દ્વારા કઈ રજૂઆત કરવામાં આવી છે, મેજિસ્ટ્રેટ તમામ રજૂઆતોને સાંભળશે અને તે બાબતે સુનાવણી કર્યા બાદ આગળની કાર્યવાહી થશે. એટલે કે જોવાનું એ રહેશે કે ઇશરતજા ફેક એન્કાઉન્ટર કહેવામાં આવે છે તે ખરેખર ફેક હતું કે કેમ, ડીજી વણઝારાનો શું રોલ હતો, ડીજી વણઝારાએ જ્યારે ડિસ્ચાર્જ અરજી મૂકી છે તો તેની અંદરના ખાસ મુદ્દાઓ કયા કયા મૂક્યા છે, કે ખરેખર તે કસૂરવાર છે કે કેમ, આ તમામ બાબતો ઉપર કોર્ટ ખાસ ધ્યાન રાખશે. ત્યારબાદ કોઈ પણ અહિત ન થાય, એટલે કે ફરિયાદી છે તેનું કોઈ અહિત ન થાય, અને ખાસ કરીને ડીજી વણઝારા આ કેસની અંદર કેટલા મહત્વ ધરાવે છે, કેટલો તેનો રોલ છે, તે તમામ બાબતોને ધ્યાનમાં રાખીને ત્યારબાદ સુનાવણી કરવામાં આવશે, અને ત્યારબાદ જ મહત્વના પરિણામો અને જે કોર્ટનું જે છે આદેશ છે તે બહાર આવશે. પરંતુ અત્યારે હાલમાં જે રીતે ડીજી વણઝારાના કેસની અંદર અત્યારે હાલમાં જે સુનાવણી કરવામાં આવશે તે બાબતનો અત્યારે કોર્ટનો સમય શરૂ થઈ ગયો છે, અને કોર્ટમાં ડીજી વણઝારાની જે ડિસ્ચાર્જ અરજી છે તે બાબતની સુનાવણીની કાર્યવાહી થોડા જ ક્ષણોમાં હાથ ધરવામાં આવશે, અને ત્યારબાદ માલુમ પડશે કે આ કેસની અંદર જે અરજી કરવામાં આવી છે તેમાંથી ડીજી વણઝારાને રાહત મળે છે કે કેમ, તે કેસ ચાલ્યા બાદ બહાર આવશે. જી સમગ્ર જાણકારી બદલ આપનો આભાર. બ્રેકિંગ ન્યૂઝ કહી શકાય કે ઇશરત જહાં જે બોગસ એન્કાઉન્ટર કેસનો મામલો હતો તેને લઈને આજે સીબીઆઈ કોર્ટમાં મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરવામાં આવશે. થોડી ક્ષણોમાં મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરવામાં આવશે. સીબીઆઈ કોર્ટમાં આજે ડિસ્ચાર્જ અરજીને લઈને મહત્વપૂર્ણ સુનાવણી થઈ શકે તેમ છે. તો અમદાવાદમાં ઇશરત જહાં જે બોગસ એન્કાઉન્ટર કેસ થયો હતો તેને લઈને આજે મહત્વપૂર્ણ ચુકાદો આવી શકે તેમ છે. સીબીઆઈ કોર્ટમાં ડિસ્ચાર્જ અરજી પર આજે મહત્વપૂર્ણ ચુકાદો આવી શકે તેમ છે. થોડી જ ક્ષણોમાં સીબીઆઈ કોર્ટ પર આ કેસ શરૂ થવાનો છે. ડીજી વણઝારાને લઈને આજે એક મહત્વપૂર્ણ ચુકાદો આવી શકે તેમ છે. હવે જોવાનું તે રહેશે કે ડીજી વણઝારાને રાહત મળે છે કે તેમની મુશ્કેલીઓમાં વધારો થાય છે. સીબીઆઈ કોર્ટમાં ડિસ્ચાર્જ અરજી પર આજે મહત્વપૂર્ણ ચુકાદો આવી શકે તેમ છે. મહત્વપૂર્ણ કહી શકાય ઇશરત જહાં જે બોગસ એન્કાઉન્ટર કેસ હતો તેને લઈને આજે મહત્વપૂર્ણ ચુકાદો આવી શકે તેમ છે.